धारासभ્ય દ્વારા ધમકી આપવામાં આવતા મીડિયા દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સોમવારે ફોર્મ ચકાસણી કરવામાં આવી રહી હતી। દરમિયાન ધારાસભ્યના પુત્રના ફોર્મ બાબતે વાંધા અરજી કરવામાં આવી હતી, જેને લઈને ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ રદ કરવામાં આવ્યું હતું। આ બાબતે કવરેજ કરવા ગયેલા મીડિયા કર્મચારીએ સવાલ પૂછતા ઉશ્કેરાઈ ગયેલા ધારાસભ્યએ મારી નાખવાની ધમકી આપી હતી, જે બાબતે મીડિયા કર્મચારી પર ગમે ત્યારે હુમલો કરવાના ખતરાને લઈને મીડિયા દ્વારા આજરોજ પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરી યોગ્ય પગલાંની માંગણી કરી હતી। મીડિયા કર્મી હોવાના નાતે કવરેજ કરવા માટે ત્યાં ગયો હતો। દીપક શ્રીવાસ્તવ ઉપર ચૂંટણી અધિકારી સમક્ષ અને સામે આશીષ જોશી બંને ચૂંટણી અધિકારી સમક્ષ દલીલો રજૂ કરી રહ્યા હતા। એ દરમિયાન હું ત્યાં પહોંચ્યો। ત્યાં જિલ્લા પંચાયત સંકુલમાં દીપક શ્રીવાસ્તવના પિતા કે જેઓ વાઘોડિયાના ધારાસભ્ય છે મધુ શ્રીવાસ્તવ, તેઓ બેઠા હતા। તેમને મેં આ અંગે પૂછ્યું હતું, કારણ કે જે રીતે તેમના પુત્રનું ફોર્મને લઈને વાંધો ઊભો થયો હતો એટલે મેં એમને પૂછવા ગયો હતો। લાઈવ કવરેજ હતું, મેં એમને પૂછ્યું હતું કે દીપક શ્રીવાસ્તવના 3 સંતાનો છે ને એ બાબતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે વાંધો ઉઠાવ્યો છે, આ બાબતે તમારું શું કહેવું છે? પહેલાં જ ઉશ્કેરાઈ ગયા હતા તેઓ અને આક્રોશમાં આવીને એમને એવું કહ્યું હતું કે તેના 2 જ સંતાનો છે, 3 સંતાન નથી, પછી દલીલ ચાલી રહી છે। મારો સવાલ એ જ હતો કે વાંધો ઉઠાવ્યો છે એ જ બાબતે તમારે પૂછવાનું છે, બોલવાનું છે। બીજો સવાલ મેં એમને એ પણ કર્યો હતો કે શું તો પછી દીપક શ્રીવાસ્તવ ચૂંટણી લડશે કે નહીં? મને ત્યારે જ મધુ શ્રીવાસ્તવ એ કહી દીધું હતું કે કડવા સવાલ કડવા શબ્દ ના પૂછીશ, નહીં તો જોઈ લેજે, એવી ધમકી આપી હતી। ત્યારબાદ મેં એમને સવાલ એવો કર્યો હતો કે વોર્ડ નંબર 15માં તેમના પુત્ર સામે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ બંનેના મજબૂત ઉમેદવારો છે, તેની સામે ટક્કર કેવી રીતે આપશે? તેમાં અચાનક તેઓ ઉશ્કેરાઈ ગયા, મને કહી દીધું કે સીધા સીધા સવાલ પૂછ, નહીં તો અહીંયા જ બતાવી દઈશ, અહીંયા જ મારા માણસો પાસે તને ઠોકાવી દઈશ, આ જાનથી મારી નાખવાની ધમકી છે। આખું એ પ્રસારણ ગુજરાત સમગ્ર ગુજરાતમાં લાઈવ થયું હતું, ગુજરાતના દર્શકોએ તે જોયું છે। અને આ પ્રકારની ધમકી મધુ શ્રીવાસ્તવ કે જે સંવૈધાનિક પદ પર છે, ધારાસભ્ય પદે છે, તેમના દ્વારા આપવામાં આવી છે, તેને સાખી નહીં લેવાય। એક જાગૃત મીડિયાકર્મી તરીકે, એક જાગૃત નાગરિક તરીકે મેં આ મામલે વડોદરાના પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે મધુ શ્રીવાસ્તવ સામે કાર્યવાહી કરવામાં આવે। મેં અરજી પણ આપી છે અને તેમાં એ સ્પષ્ટ ઉલ્લેખ છે કે જાનથી મારી નાખવાની મને ધમકી આપવામાં આવી છે, મને જાનનો ખતરો છે, ભવિષ્યમાં મારી જાનને કંઈ પણ થશે તો તેની માટે મધુ શ્રીવાસ્તવ જવાબદાર રહેશે। એટલે આ માટે મધુ શ્રીવાસ્તવ સામે ગુનો નોંધીને ફોજદારી રાહે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત મેં કરી છે। વડોદરાના પોલીસ કમિશનર શમશેર સિંહે આ મામલે બાંયધરી આપી છે કે તમારી જે રજૂઆત છે, ફરિયાદ છે, એને લઈને ફોજદારી કાર્યવાહી કરીશું તેવી બાંયધરી આપવામાં આવી છે। બસ એટલે ગઈકાલે જે ઘટના બની છે બધા તમે બધાએ જોઈ જ છે, અને એની અંદર જે ધારાસભ્ય દ્વારા જે ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી કે તને પતાવી નાખીશ, માણસોને કહીને ઠોકાઈ નાખીશ, એ કોઈ દિવસ ચલાવી લેવાય નહીં, અને એના કારણે આજે અમે બધા પત્રકારો ભેગા થઈને પોલીસ કમિશનરને મળીને એક જે પત્રકારને ધમકી આપી છે પત્રકારે રૂબરૂ મળીને એમને ફરિયાદ આપી છે। પોલીસ કમિશનરે પણ અમને એવું સાંત્વન આપ્યું છે કે ભાઈ હું આનો વિડીયો શૂટિંગ તમારી પાસેથી મેળવી અને સાયબર ક્રાઇમમાં તપાસ કરે છે અને જોઈન્ટ સીબીને આ મામલાને તપાસ કરવાનું કીધું છે।